अरे हाँ सागर, हूँ आवु छू, पण तू थोड़ी वार रह तो खरा, हूँ कई बानू तो विचारू। तने खबर छे ने के मारा भाभी छे के जे मने थोड़ो सपोर्ट करे छे, कि हूँ एमने कई बानू करीने करी शकू एग्जिस्ट। बाकी हूँ केवी रीते आवु? अने तने हमेशा सांजना समय ज मळवू होय तो दिवसे नथी कही शकतो। मने खबर छे के मारो भाई एटलो स्ट्रिक्ट छे, मारा मम्मी एटला कड़क स्वभावना छे, मारी मम्मी ने खबर पड़ी ने तो मरी नाखशे मने। हाँ हाँ ठीक छे, तू फोन मूको, कई करू छू एग्जिस्ट। हाँ हाँ बाय गोपी बेन। हाँ भाभी। अरे તમે અહીંયા બેઠા છો, હું તમારા રૂમમાં તમને શોધવા ગઈ હતી। ભાભી હું પણ તમારી પાસે જ આવવાની હતી। હા બોલો ને, શું કામ હતું? કામમાં એવું હતું કે મારે છે ને મારી ફ્રેન્ડ સાથે પાર્લરમાં જવું છે, તો હું જાઉં છું, તમે મમ્મીને કહી દેજો ને કે હું પાર્લરમાં ગઈ છું। જો ગોપીબેન પ્લીઝ આ વખતે નહીં હા, એક તો તમારા ભાઈ એટલા ગુસ્સે થઈ જાય છે ને, મને એમના ગુસ્સાની બહુ જ બીક લાગે છે, એટલે જો તમારે જવું હોય ને તો મને વાંધો નથી, પણ તમારા ભાઈને ફોન કરીને પૂછીને પછી જ જાઓ। ભાભી જો તમે તો આવું નહીં કરો, તમને ખબર છે ને કે મમ્મી ને ભાઈ મને કોઈ સમજતું નથી, આખા ઘરમાં તમે એક તો છો કે જે મને આટલું બધું સમજો છો, અને હવે તમે પણ આવું કરશો। મેં તો સાંભળ્યું હતું કે છે ને સૌથી બેસ્ટ ફ્રેન્ડ કોઈ હોય ને તો એ ભાભી જ છે, અને મારા ભાભી તો હવે બસ એકવાર ભાઈ ખીજાયા છું, મને સપોર્ટ કરવાની જ ના પાડે છે। ભાભી પ્લીઝ। ગોપી બેન હું તમારી બેસ્ટ ફ્રેન્ડ છું અને હંમેશા રહીશ, પણ તમને ખબર છે ને આ તમે સાંજે બહાર જાઓ ને એટલે મને બીક લાગવા લાગે છે, કારણ કે આ તમારા ભાઈ છે ને તમને તો બોલે છે પણ મારી પર તો એટલો ગુસ્સો કરે છે ને કે જેની કોઈ હદ નથી, ખબર છે તમને? ભાભી ભાઈનું તો સ્વભાવ જ છે ગુસ્સો કરવાનો, એ મેં બધું ટેન્શન નહીં લેવાનું, એ થોડી વાર ગુસ્સો કરે ને પછી એને મનમાં કશું નથી હોતું। ભાભી જવા દો ને મને પ્લીઝ। સારું, પણ તમે ક્યાં જાઓ છો ને કયા પાર્લરમાં જાઓ છો? અરે મારી ફ્રેન્ડ સાથે કોઈ પાર્લરમાં જઉં છું, એ કોઈ અંજલિ બ્યુટી પાર્લર કરીને છે એવું નામ આપતી હતી, બસ ત્યાં જઈને હું હમણાં જ આવી જઈશ, હું વહેલી આવી જઈશ આ વખતે, બસ પાક્કું વહેલી આવી જઈશ। પ્લીઝ 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 ભાભી પ્લીઝ, મને જો પૂરો ભરોસો છે કે તમે છે ને બધું હેન્ડલ કરી જ લેશો, જવા દો ને ભાભી મને। સારું જાઓ, પણ જો હા તમારા ભાઈ આવે ને એ પહેલા તમે આવી જજો હા, કારણ મને બહુ જ બીક લાગે છે। તમે ફોકટમાં ડરો છો, કઈ જ નહીં થાય, હું જલ્દી જઈશ અને જલ્દી આવી જઈશ। ઓકે, અને ફોન તમે ચાર્જિંગ ફૂલ કરેલો છે ને? હા મારા ફોનમાં ચાર્જ છે, તમે મને ફોન કરશો ને તો હું તરત જ ફોન ઉઠાવી લઈશ। સારું સારું, પણ પ્લીઝ જલ્દી આવજો। થેન્ક યુ, બાય। ખરેખર આ છોકરી એટલી ગાંડી છે ને, મને જ ફસાવી દેશે દર વખતે। અરે સાગર, પણ આ શું કરે છે તું? અરે હાવ તો ખરી, તું છે ને બોલે છે બહુ। અરે પણ ધીમે। અરે સાગર, પણ ક્યાં લાવીને આવ્યો છે મને? જો અરે સાગર, આ શું છે? કેવી લાગી તને આ જગ્યા? હા સારી છે, પણ કોનું છે આ ઘર? હા ઘર મેં લીધું છે। શું? હા સાચી જ, એકદમ સાચું, અને એ પણ આપણા માટે। શું વાત કરે છે, આટલું મસ્ત ઘર? તને ખબર છે આપણા જ્યારે મેરેજ થશે ને ત્યારે આપણે બંને આ જ ઘરમાં આવીને રહીશું, અને આપણું આગળનું જીવન આ જ ઘરમાં વિતાવીશું। અરે મને તો વિશ્વાસ જ નથી આવતો કે તે ઘર પણ લઈ લીધું, એટલે કે તું મને આટલો બધો પ્રેમ કરે છે? અરે એમાં કઈ પૂછવાની વાત છે, પ્રેમની તો હું તને શું વાત કરું, મારા જીવથી પણ વધારે હું તને પ્રેમ કરું છું। ખબર છે મને, એટલે તો ઘરમાં બધાને બેવકૂફ બનાવીને તને મળવા માટે આવી જાઉં છું, પણ આટલી મોટી સરપ્રાઈઝ આજે મને આપીશ એવી મને ખબર જ નહોતી। તું ખુશ તો છે ને? બસ મારી માટે તું ખુશ હોય ને એ જ બધું છે। હા તો અંદર તો ચાલ, તને આપણો બીજો રૂમ બતાવું, ચાલ। સાગર આ તો બહુ મોટું ઘર છે, રૂમ પણ બહુ મોટા મોટા છે, હેને? છે ને, એકદમ મસ્ત છે ને। હા જે પણ હું કરી રહ્યો છું ને એ આપણા જ ફ્યુચર માટે કરી રહ્યો છું, આપણી માટે જ કરી રહ્યો છું। હા સાગર, પણ મેં આવું સપનામાં નહોતું વિચાર્યું કે તું મને આટલો બધો પ્રેમ કરે છે, સાચે જ સાગર હું બહુ જ ખુશ થઈ। સાગર હા શું કરો છો તમે? અરે આપણે બેસીને શાંતિથી વાત તો કરીએ। હા પણ આપણે વાત બહાર પણ કરી શકીએ, મેં ઘર જોઈ લીધું, આપણે જઈએ હવે? અરે ના ના, બહાર જવાની શું જરૂર છે,
અહીંયા બેસ તો ખરી. અરે સાગર પણ. અરે મારી વાત તો સાંભળ, બેસ. સાગર પણ ઘરે બધા વેઇટ કરતા હશે ને. અરે તું ઘરે કઈને નથી આવી કે તારે ઘરે લેટ થશે? હા પણ ચલો ને હવે આપણે જઈએ ને. એમ થોડી જવાતું હશે. આમ જો પેલા એ બેસ તો ઘરે. મારે છે ને તારી સાથે પ્રેમ ભરી વાતો કરવી છે. હા પણ સાગર આપણે કામ કરીએ, બહારે ગાર્ડન પણ છે ને, આપણે ત્યાં જઈને વાત કરીએ ચલો ને. અરે પણ આપણું જ ઘર છે હે ને, અહીંયા વાત કરવામાં તને વાંધો શું છે? શું તને મારા પર વિશ્વાસ નથી? સાગર કેવી વાત કરો છો, વિશ્વાસ તો હોય જ ને, પણ હવે આપણે નીકળીએ તો સારું હે ને, કેમ કે ઘરે પણ બધા રાહ જોઈને બેઠા છે ને, પછી મારો ભાઈ મારા ઉપર બહુ ભડક છે. ના હો, હવે તો તને છે ને મને નક્કી થઈ ગયું કે તને મારી ઉપર વિશ્વાસ જ નથી, નહીતર તું આમ જલ્દી જવાની વાત જ ના કરે. અરે સાગર આવું શું નારાજ કેમ થાવ છો? ના ના મારે બોલવું જ નહીં ને તારી સાથે. અરે જો હું સાચું કહું છું, મને તમારા પર પૂરો વિશ્વાસ છે, પણ મને થોડો ડર લાગે છે. ચલો ને આપણે નીકળીએ હવે. અરે પણ મારાથી શાનું ડરવાનું? હા પણ લગ્ન પછી આ હાથ મારા હાથમાં જવાનો છે. પણ હજુ મમ્મીએ હા નથી પાડી. હા પાડે ને પછી આ હાથ તમારા હાથમાં આવવાનો છે. મમ્મી પણ હા પાડી દેશે અને બધા જ રાજી થઈ જશે. અરે પણ સાગર, અરે મારી વાત તો સાંભળ તું છે ને. અરે સાગર પણ અરે ક્યાં જવું છે તારે? આ ગોપીબેન હજુ આવ્યા નથી. કેટલી વાર કીધું છે કે જાઓ ને ભાઈ આવતા પહેલા આવી જાઓ, પણ સમજતા જ નથી કોઈ વાતે. ટાઈમ જો કેટલો થઈ ગયો છે. આવી ગયા તમે? આ તો કોઈ તમારો ટાઈમ છે આવવાનો? ભાભી તમે શું પણ ભાઈ જેવું કરો છો? અરે શું ભાઈ જેવું કરો છો? ગોપીબેન ક્યાં સુધી હું તમને આવી રીતે બચાવતી રહીશ? તમને ખબર છે તમારા ભાઈ કેટલા હદ સુધી ગુસ્સે થયા છે? શું છે, શું કરી શું લેશે ભાઈ? મને એક ગુસ્સે થયા છે, ગુસ્સે થયા છે એટલે શું મારે ના દબાવમાં રહેવાનું છે? અરે મારું જીવન છે, હું મારી રીતે મારી લાઈફ જીવી શકું છું ને. જ્યારે હોય ત્યારે મારે એ જ જોવાનું કે મારે ક્યાં જવું ક્યાં ન જવું, ભાઈ શું કહેશે, મમ્મી શું કહેશે, તમે શું કહેશો. મારે કોઈની ચિંતા કરવાની જરૂર નથી અને તમારે લોકોને પણ મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ઓકે? અરે કેમ ચિંતા ના થાય, કેવી વાત કરો છો તમે? તમને એટલું બી ભાન છે? તમારા ભાઈની તમે જવાબદારી છો. જ્યાં સુધી આ ઘરમાં છો ને ત્યાં સુધી એમનું ધ્યાન રાખવાની એમની ફરજમાં આવે છે. બસ ભાભી, મારે નથી રાખવું કોઈનું ધ્યાન અને કોઈને મારી જવાબદારી ઉપાડવાની જરૂર નથી. અરે હું કઈ નાનું બાળક છું કે બધું તમને પૂછીને કરું? મને ખબર છે કે મારે મારી લાઈફ કઈ રીતે જીવવી, ઓકે? તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. તમે નાનું બાળક નથી એમ મને પણ ખબર છે, મમ્મીને પણ ખબર છે ને તમારા ભાઈને પણ ખબર છે. પણ છે ને છોકરું ગમે એટલું મોટું થઈ જાય ને, પણ એના મા બાપ માટે તો એ નાનું જ હોય છે. ભાભી હવે તમે મારા ભાઈ જેવું ને મમ્મી જેવું લેક્ચર ચાલુ ના કરો. 12 વાગ્યા છે રાતના, સુઈ જાઉં જઈને. ગોપીબેન કેવી વાત કરો છો તમે? અરે પેલો માણસ અંદર છે ને એ તો તમને નથી જોતો ને, તો જાણે અત્યારે જ મારું ખૂન કરી નાખશે એવી હાલત થઈ જાય છે એની. અરે તમને મેં કેટલી વાર કીધું છે તમે જાઓ, એનો મને વાંધો નથી, પણ ટાઈમસર આવવાનું રાખો પ્લીઝ. હું જાઉં હવે, તમારું લેક્ચર બંધ થયું હોય તો. તમે ને મમ્મી મારું એટલું બધું વધારે પડતું ટેન્શન લ્યો છો ને કે ક્યારેક તો મને એવું થાય છે કે જાણે દુનિયાની કોઈ છોકરી ઘરની બહાર જ નહીં નીકળતી હોય. અરે પણ ગોપીબેન છે ને ઘરમાં છે ને બધા એક ટુ એક નંગ ભટકાયા છે મને, કોને કોને હેન્ડલ કરવા ને કોને નહીં, કંટાળી ગઈ છું.